સૌને જઈશું અંગ્રેજીમાં કહેવત છે સૌંદેર રહે જોનાની આ જ મતલબની ચાર કહેવત છે વરને કોણ વખાણે બીજું પોતાની માને ડાકણ કોણ કે ત્રીજું જેની આંખે કમળો તે દેખે સૌ પીળું અને ચોથું દ્રષ્ટિ તેવી સૃષ્ટિ વસ્તુ સારી કે ખોટી એનો આધાર મોટે ભાગે મારી દ્રષ્ટિ મારા દ્રષ્ટિકોણ પર છે માણસની દૃષ્ટિએ જોતા આપણે સૌ પાપી છીએ ઈશ્વરની દિવ્ય દ્રષ્ટિએ જોતા આપણે સૌ એના સંતાન છીએ બસ આના પર આધાર રાખી સંતિજ્ઞાસને સમર્પિત આ વર્ષનું સૂત્ર હતું ખ્રિસ્તમાં સર્વકાઈ નવી દૃષ્ટિએ જોવું ખ્રિસ્ત કેન્દ્રી નૂતન દ્રષ્ટિકોણ અપનાવો મારી સંકુચિત દૃષ્ટિ છોડી દિવ્ય દ્રષ્ટિથી સર્વકાય તરફ જોતા થવું એની શરૂઆત કરીશું સંતોની ધર્મસભા સંતોનીથી ઉજવે છે જન્મ જયંતિ નહીં ઈશ્વર દયાળુ છેલ્લી ઘડીએ પસ્તાવો કરનારને પોતાની બાજુમાં લટકતા લોટારાની જેમ માફ કરી દે છે બાજુમાં ક્રુસ પર લટકતો ગુનેકાર કહે છે પ્રભુ આપ જ્યારે આપના રાજનો પર આવો ત્યારે મને સંભાળજો આખી જિંદગી ગુનેગારનું જીવન ગાળી છેલ્લે પોતાને સંભાળવાની વાત કરી પોતાની જેમ પોતાની બાજુ પર કૃસે લટકતા પ્રભુ ઈસુમાં શ્રદ્ધા મુકનારને પ્રભુ વચન આપે છે આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હશે કોણ ક્યારે કેવી રીતે જીવન પલટો કરી દે કોઈ ના કહી શકે એટલે માણસ મરે નહીં ત્યાં સુધી એને પાપી કે પુણ્યશાળી કેમ કહી શકાય બીજું ઈશ્વર માણસની સ્વતંત્રતાનું માન જાળવે છે એ માણસ ક્યારે કેવી રીતે સન્માર્ગેથી માર્ગે ચડી જાય અથવા ખોટે માર્ગેથી સન્માર્ગે ક્યારે વળી જાય કોઈ ના કહી શકે એ પડતી આજનો પ્રથમ બોધપાઠ ખ્રિસ્તમાં સર્વ કાંઈ હકારાત્મક નવી દૃષ્ટિથી જોઈ જીવનભર ઈશ્વરને માર્ગે ચાલતા રહેવું કદી આશા ન છોડવી ઇગ્નાસ જેવા દુનિયાદારીમાં રાજતા માણસ સંત થઈ શકે તો આપણે કેમ નહીં બીજું સંત ઇગ્નાસે ચાલ્યો આવતો ચીલો ચાતર્યો હતો જે જમાનામાં સંન્યાસીએ એના સંઘમાં રોજિંદી પ્રાર્થના બધાએ સાથે મળીને એક સંઘ તરીકે કરવી એ સંન્યાસી સંઘની પાયાની જરૂરિયાત મનાતી હતી એ કાળે એમણે લોકસેવા માટે એ બાબતને કાઢી નાખી સંન્યાસી સંઘને ખ્રિસ્તમાં હકારાત્મક નવી જોઈ ઈસુને પગલે એમના શુભ સંદેશનો પ્રચાર પ્રસાર કરવામાં આડે આવતી સાંઘિક પ્રાર્થનાને રદ કરી એમણે પ્રભુ ઈશુના વિશ્રામવાર માણસ માટે છે એ વચનને ખ્રિસ્તમાં નવી દૃષ્ટિએ જોઈ નિયમ ખાતર નિયમને બદલે નિયમનું હાર સમજી એ મુજબ વર્તવાનો નવો ચીલો પાડ્યો ત્રીજી વાત કરીએ નવ પ્રસ્થાન કરે ઘરેડમાંથી નીકળી જાય એનો વિરોધ ન થાય તો જ જ નવાય વિરોધ બહારથી નહીં કેથલિક ધર્મના રખેવાળો તરફથી પણ થયો એમના સંઘના સભ્યોને જેઝવીટ નામે ઓળખાવવામાં આવ્યા પાછળથી એનો અર્થ ખટપટિયા અસ્પષ્ટ ભાષામાં ઊંઠા ભરાવનાર એવો નકારાત્મક અર્થ કરવામાં આવ્યો ત્યારે ઈસુ સંઘે શું કર્યું વિરોધ ના કર્યો પોતાને એ જ નામથી ઓળખાવાનું ચાલુ રાખ્યું તો બીજા એને બધું ચીડવે પણ એ વ્યક્તિ હસીને પેલું નામ સ્વીકારી લે તો ચીડવનારના હાથ હેઠા પડે આપણે ત્યાં નરસિંહ મહેતાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એમણે એવું જ કરેલું એ બોલી ઉઠેલા એવા રે અમે એવા એ રે એવા તમે કોછો વળી રે ભક્તિ કરતા ભ્રષ્ટ જ કહેશો તો કરશું દામોદરની સેવા રે સ્વીકારી લીધું ખ્રિસ્તમાં સર્વકાય નવી દ્રષ્ટિએ જોનારને કોઈ ન ચીડવી શકે ન ઉતારી પાડી શકે ન એને એના માર્ગમાંથી ચલિત કરી શકે એ તો એનું કામ આગળ ધપાવે રાખે ચોથી વાત ઇગ્નાસ બાસ્ક સુભટ ઉમરાવ હતા પોતાનાથી ઊંચા ગળાતા ઉમરાવ કુળની નારીના પ્રેમમાં એને ખુશ કરવાની અને રણસંગ્રામમાં પરાક્રમો કરી ધૂન લઈને બેઠેલા એ સિદ્ધ કરવાની ધૂનમાં પગ છુંદી નાખ્યો અને એમના સૌ સપનાનો પણ કચ્છર કાઢ્યો એ વાતને આજે પાંચસો વર્ષ વીતી ગયા પગ છુંદાવાની સાથે ઈશ્વરે એમને એમની શેખચલ્લીની દુનિયામાંથી બહાર આણ્યા પોતાની મહેચ્છાઓને ખ્રિસ્તમાં નવી દૃષ્ટિએ જોતા એમની મહેચ્છાઓ પલટી અને હવે એમના પર બીજી ધૂન સવાર થઈ ઈશ્વરને પ્રસન્ન કરવા અને એમના અધિકતર મહિમા માટે મતતા રહેવું બસ એ ધૂને એમને સંત બનાવ્યા ઈશ્વર કોઈને ધરમૂળથી બદલાઈ જવા હકલ કરતા નથી એ તો માત્ર દૃષ્ટિકોણ બદલી દિશા પલટો કરવાનો આગળ સેવે છે મારે મારી વિશેષતાઓ ગુણોનો ત્યાગ નથી કરવાનો એ સૌને ખ્રિસ્તની હકારાત્મક નજરે જોઈ એમની જેમ એ સૌનો ઉપયોગ કરવાનો છે મારી વિશેષતાઓ કહી હું એ સૌનો મારા સ્વાર્થ માટે જ ઉપયોગ કરું છું કે ઈશ્વરે આપેલી એ ભેટનો ઉપયોગ ઈશ્વરના સૌ સંતાનો માટે પણ કરું છું આજે મારે આ પ્રશ્ન મારી જાતને પૂછવાનો છે પાંચમી વાત અધ્યાત્મ સાધના રિટ્રીટ એ સંત ઇજ્ઞાસની આગવી દેન છે પોતાના અનુભવને ખ્રિસ્તીને જ્યારે નાણી એમાંથી શીખવા શીખવવાની એમની તૈયારી એમણે જીવનમાં પરસ્પર વિરોધી આકર્ષણો અનુભવ્યા એક તરફ ઉમરાવજા તરફનું આકર્ષણ પરાક્રમો કરી વાહવા મેળવવાનું આકર્ષણ અને બીજી તરફ ઈશ્વરના અધિકતર મહિમા માટે કામ કરવાનું આકર્ષણ એક આકર્ષણ મોંમાં મીઠું લાગતું પણ પછી મનનો અજંપો ઓછો ન થતો બીજું આકર્ષણ ઊંડો સંતોષને શાંતિ આપતું એ અનુભવમાંથી ભેદ કરતા શીખ્યા હોવાથી સાધન સાધ્ય વિવેક કરતા કરાવતા થયા અને ધ્યેય પ્રાપ્તિ માટે ઉત્તમ માર્ગ શોધતા લેતા અને લેવડાવતા થયા શું બદલાયું દૃષ્ટિકોણ ભાવતું કરવાને બદલે ગુણકારી કરવા તરફ નજર જીવનમાં આકર્ષણો તો અનેક હોય વ્યક્તિઓ તરફ ચીજવસ્તુઓ તરફ જગ્યાઓ તરફ એમાં કેટલાક ભલું કરનાર હોય તો બીજા ગમતા હોય પણ નુકસાન કરનાર હોય મોંમાં મીઠા લાગે પણ પેટમાં કડવાશ પેદા કરે હંસ જેમ નીર ક્ષીર વિવેક કરી ખ્રિસ્તમાં નવી હકારાત્મક દૃષ્ટિ અપનાવવાનો સંદેશ આપણા સૌ માટે છઠ્ઠી વાત ધર્મસભામાં સડો પેસી ગયો હતો ધર્મસભાનું વાણ ડૂબતું હતું તો શું કરવું ડૂબતું વાણ છોડી જાતને બચાવી લેવી એક રસ્તો કેટલાકે એ રસ્તો અપનાવ્યો અને નવા પંથો રચી ભાગલા પાડવાનો માર્ગ અપનાવ્યો સંત ડૂબતું વાણ છોડવાને બદલે એને ડૂબતું રોકવાનો માર્ગ પસંદ કર્યો ધર્મગુરુઓની છીછરી કેળવણી સડો પેદા કરતી હતી એમ લાગતા એમણે તેત્રીસ વર્ષની પાકટ વયે નાના બાળકો વચ્ચે બેસી પદ્ધતિસરનું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું ને સોળ વર્ષ અભ્યાસમાં ગાળ્યા સંતિજ્ઞાસે અભ્યાસ કરી પોતે સજ્જ થઈ બીજા માટે અભ્યાસ પદ્ધતિ શોધી કાઢી આજે પાંચસો વર્ષ પછી પણ ઈસુ સંઘ અને ઈસુ સંઘની સંસ્થાઓ એ પદ્ધતિએ જ્ઞાન સેવા કરે છે ધર્મસભામાં સડો હોય કે ઘરમાં પતિ પત્ની વચ્ચે કે માતા પિતા સંતાનો વચ્ચે કે ગામમાં કે નોકરી ધંધામાં ઝઘડો હોય પોતાની જાત બચાવવા ભાગી જાય તે કાયર એ પરિસ્થિતિમાં પલટો લાવવા પોતાનાથી બનતા બધા પ્રયત્નો કરે એ વીર પોતાની ખુશી નાખુશીનો આધાર બીજા પર રહેવા દે એ કોઈ દિવસ સુખી ના થઈ શકે કવિ રવિદાસના અપનો પારસ આપ મુજબ પોતાના ભાવિ માટે પોતે જવાબદારી સ્વીકારે એ વીર સ્વર્ગસ્થ એના બાળકોની ઉંમરના છોકરા સાથે ભણવા બેસે તો એક દૃષ્ટિએ શરમની વાત પોતાને ભણવાની સવલત ન મળી એનો વસવસો રેજવાથી પોતાની દીકરીએ જે વર્ષે એસએસસીની પરીક્ષા આપી તે જ વર્ષે પોતે પણ એ પરીક્ષા આપી હોય એવા એક ભાઈને હું ઓળખું છું ધ્યેય સ્પષ્ટ હોય તો કશું આડે ન આવે દૃષ્ટિકોણ બદલાય ધ્યેય તરફ નજર હોય તો શરમ જાય ને કામ થાય જીવનમાં સફળતાની એક ગુરુ ચાવી તે શિક્ષણ વિદ્યાર્થીઓને નોકરીમાં જોતરાય જેવા તૈયાર કરવામાં શિક્ષણની ઇતિશ્રી નથી શિક્ષણ વડે એમને સમાજને ઉપયોગી નાગરિક બનાવવાના છે મારા બાળકો ડોક્ટર એન્જિનિયર બની પૈસા કમાવાનું યંત્ર બની રહે એ પૂરતું નથી એમનો સમગ્ર લક્ષી વિકાસ થાય એ જોવાનું છે શિક્ષણને આ રીતે ખ્રિસ્તમાં નૂતન દ્રષ્ટિથી જોવા કેટલા તૈયાર થશે સાતમું સંત ઇજ્ઞાસ જ્યારે ઈસુ સંઘની સ્થાપના કરી ત્યારે એમાં માત્ર ને માત્ર સાત જણ હતા એક રીતે જોતા એ લઘુમતી નહીં અનુમતિ સંઘ હતો ખ્રિસ્તમાં નવી દ્રષ્ટિથી જોતા સંત લઘુમતી પર નહીં અણુમતિ પર ધ્યાન આપ્યું અણુ જેવી ઉર્જા પર ધ્યાન આપ્યું એટલે જ એ દિગસ અને બોબા દિલિયા એમ સાતમાંથી એક નહીં બે ને ભારત જવા તૈયાર કર્યા સંજોગવશાત એ બે ભારત ના આવી શક્યા તો એમના જમણા હાથમાં ફ્રાન્સિસ જાવિયરને દૂરના ભારત દેશમાં મોકલતા એમણે જરાય ખટકો ના અનુભવ્યો ઓળકા જેવા ઓળ નાનકડા વાણ સઢેલ હલેસાને સળ પર આધાર રાખતા વાણ ચાંચિયાનો ડર હેમખેમ પહોંચવાની કોઈ ખાતરી નહીં પણ ઇગ્નાસને મન આખી દુનિયા એમની કાર્યભૂમિ હતી એમની એ દુરંદેશીને લીધે આજે ઈસુસંઘમાં ચૌદ હજાર ચારસો ને ઓગણચાલીસ સંન્યાસીઓ છે એ દુનિયાના એકસો બાર દેશોમાં પોતાની સેવાઓ આપે છે એમાંના ચાર હજાર જેટલા લગભગ બધા જ ભારતીય નાગરિકો ભારતમાં સેવાઓ આપે છે એક ફ્રાન્સિસ જાવિયરને પગલે આજે સત્યાવીસ પોઈન્ટ સાત ટકા ભારતમાં છે કોઈ પણ વિશાળ વૃક્ષ એક કાળે તો નાનું અમથું બીજ હોવાનું એ ફૂલે ફાલે એ માટે ધીરજ ધરી આગળ ધપતા રહેવાનું છે આજકાલ ઘરમાં એક કે બે બાળકો હોય ત્યાં એમને લોકસેવામાં પુરોહિત યા સન્યાસી બનવા કેવી રીતે મોકલી શકાય માત્ર સાત નક્કી કરી આખરે એકને ભારત મોકલી શકાય એ રીતે નૂતન જોઈએ તો મોકલાય કેમ ના મોકલાય આપણે ત્યાં કહેવાય છે નિશાન ચૂક માફ નહીં નીચું નિશાન નાના પાયે શરૂ કરી પાપા પગલી ચાલી જોજનો કાપવા પહેલ કરવાની છે સંત ઇજ્ઞાના જીવનમાંથી આવતો અનેક બોધપાઠ આપણે તારો તારી શકીએ મહત્વ તો શીખ્યા તેને અમલમાં મૂકવાનું છે આજે આપણે સંત ઇજ્ઞાસની ભેટ બદલ ઈશ્વરનો આભાર માનીએ એમના દ્વારા મળેલી ઈસુસંઘ માટે આભાર માનીએ સૌ ઈસુસંઘીઓ વિશેષે આપણી મધ્યે કાર્યરત ઈસુસંઘીઓ સંત ઇજ્ઞાસના આદર્શોને વધુને વધુ ચરિતાર્થ કરતા રહે એ માટે પ્રાર્થના કરીએ એ સૌના એ સૌ ઈશ્વરના અધિકતર મહિમા માટે કામ કરતા રહે એવી પ્રાર્થના કરીએ અનેક યુવાનો ખાસ કરીને આપણા પોતાના કુટુંબના યુવાનો ઈસુસંઘમાં જોડાય સંત જીવન કાર્યને આગળ ધપાવે એ માટે પ્રાર્થના કરીએ આપણે સૌ પણ એમના આદર્શોથી પ્રેરાય એ આદર્શોને આપણા જીવનમાં ઉતારવા મથા કરીએ ઈશ્વર સૌને એ માટે એમનો પ્રસાદ આપે એ જ મારી તો પ્રાર્થના અને આશીર્વાદ સૌને સંત પર્વની શુભેચ્છા